બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા મથક અમીરગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાગી છે અને લોકોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. આજે દિન દહાડે અમીરગઢમાં એક રિક્ષા ચાલકને મોઢા પર રૂમાલ બાંધીને આવેલા બે શખ્સોએ માર મારીને લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. અમીરગઢ પંથકમાં લૂંટારૂ ટોળકી સક્રિય બની એક રિક્ષા ચાલકને ગળદાબાટુનો માર મારી ધોળા દિવસે લૂંટ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં હવે લોકો સુરક્ષિત રહ્યા નથી અને આ વાતને પુરવાર કરતી ઘટના આજે અમીરગઢમાં ધોળા દિવસે બની છે. આજે અમીરગઢથી ખાપા ગામ તરફ મુસાફરોને લઈને નીકળેલો રિક્ષા ચાલક અમીરગઢ તાલુકાના ડુંગરપુર નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તામાં અચાનક ત્રણ શખ્સોએ મોઢા પર રૂમાલ બાંધીને આ રિક્ષા ચાલકની રિક્ષાને થોભવી હતી અને રિક્ષા ચાલકને રિક્ષામાંથી નીચે ઉતારીને તેને માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ આ ત્રણ શખ્સોએ રિક્ષા ચાલક પાસે રહેલા 2400 રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે હેબતાઈ ગયેલા રિક્ષા ચાલકે પરત અમીરગઢ પહોંચી અમીરગઢ પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાની જાણ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે.